પાણી રોજે રોજ નવું ભરતા હોય છે ને માટલામાં, રોજ માને એ માટલું પણ વિછરતા હોય છે, વિછરે છે ને, રોજ ખાલી કરીને ધોતા હોય છે, તો આપણે હંમેશા કેવું ચોખ્ખું જ પાણી પીવું જોઈએ. ગંદુ પાણી પીવાથી આપણા શરીરને નુકસાન થાય છે, પેટના દર્દો વધી જાય છે, આપણે બીમાર પડી જતા હોઈએ છીએ. હવે પાણીની કેટલીક રમતો છે. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. વોટર પાર્કમાં લગભગ દરેકે દરેક વિદ્યાર્થી જઈ આવ્યા હશો, બરોબર ને, કે જે પાણીમાં જ હોય છે વોટર પાર્ક. તો એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્કમાં જાય છે. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા પણ હતા અને નીરુએ કહ્યું કે જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે કે છે, ત્યાં અલગ અલગ જે વોટર પાર્ક તમે જાઓ છો તો અલગ અલગ પ્રકારની બધી તમને રાઇડ્સો પણ જોવા મળતી હોય છે, જે પાણીમાં જ હોય છે, બરોબર. આ બાજુ મોટા મોટા તળાવો. સચિને કહ્યું છપ 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 કે બંને પાછળ, બંને પછી પાછળ જોયું, ઝૂમ ઝૂમ કરતા અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. લપસણી હોય છે એમાં પછી ઉપરથી નીચે આવે અને સીધા પાણીમાં પડતા હોય છે. સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો, થોડી જ ક્ષણોમાં તે દબાવ કરતો પાણીમાં પડે છે, એટલે કે રાઇડ્સમાં જાય છે, એટલે પછી ત્યાં તરત જ એ પાણીમાં પડી જતો હોય છે. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સંભળાયો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભેલું હતું. પછી થોડી વાર થાય છે એ લોકો વોટર પાર્કમાં ત્યાં રમે છે અને પછી ત્યાં થોડીક વાર થાય છે ત્યાં તેમણે કંઈક અવાજ દરવાજા આગળ આવે છે અને જઈને જુએ છે તો લોકોનું મોટું ટોળું હોય છે એ ડોલો અને ઘડા લઈને આવી પહોંચે છે. એક નાનું બાળક એ ખાલી બોટલ લઈને તેની માતાની પાછળ વળગેલું હોય છે. સચ્ચીની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ છે, જાય છે અને કહે છે કે શું વાત છે, તેણે પૂછ્યું. પછી સચ્ચીને, લોકો તો વોટર પાર્કમાં આવેલા હોય છે તો વોટર પાર્કમાં આવીને પછી ત્યાં જે ટોળું આવેલું હોય છે ત્યાં ટોળા આગળ આવીને સચિનની જે માતા હોય છે એ માતા એમને પૂછે છે કે શું વાત છે, કે છે તમે બધા કેમ આવી રીતના કે આ બધા ભેગા થયા છો. તો સામે મહિલાએ, એક જે મહિલા હતી એને ગુસ્સાથી જવાબ આપ્યો, તમે પૂછો છો શું વાત છે કે અમારા કે કૂવામાં કે પાણી નથી અને અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને કે પાણી મળે છે કે છે. એટલે ત્યાં પાણીની ખૂબ જ તંગી હતી, રોજે રોજ પાણી પણ નહોતું આવતું અને અઠવાડિયામાં એક જ દિવસ આવે તો એમાં તે ટેન્કર આવે અને ટેન્કર દ્વારા જ એમને પાણી મળતું હતું. આજે તે નથી આવ્યું અને આટલું બધું પાણી તમારે રમવા માટે કે હોય છે કે છે, વોટર પાર્કમાં તો પાણી જ હોય, એટલે કે છે અમારે અહીંયા કે પાણી પીવાનું નહીં મળતું અને તમે કે પાણીમાં રમો છો કે છે, અમે શું કરીએ, કહો કે તમે જ કહો. કે વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના જે ગામડા હતા, જે આજુબાજુ વોટર પાર્ક જ્યાં હતો એની આજુબાજુમાં જે ગામડા હતા એ લોકોને પીવાનું પાણી પણ મળતું હતું નહીં. ત્યાર પછી આગળ છે બીજા પ્રશ્નો જે છે એ આપણે પ્રશ્નોમાં જોઈશું કે આ શું આ પી શકાય કે છે. એલિસ બ્રિજનું અમદાવાદનું જે છે એની વાત કરવામાં આવેલી છે કે લિફ્ટ 20મા માળે ઊભી હતી. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે. આજે શાળામાં રજા છે. સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો. તેની માતા કામ કરતી હતી. તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું. અંજુ સમાચારપત્ર વાંચતી હતી. સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. એટલામાં અંજુ મેડમે બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે કે છે, એમ સમાચારપત્રમાં છે. એટલે પછી જ્યારે ઓલો ટીવી ચાલુ કરે છે તો ટીવીમાં શું સમાચાર આવ્યા કે જે પાણીની પાઇપલાઇન હોય છે એ પાઇપલાઇનની જે પાણીની પાઇપલાઇનમાં ગટરનું પણ પાણી ભેગું થઈ ગયેલું હતું અને એવું પાણી એ નળમાં લોકોમાં લોકોના ઘરે આવતું હતું કે છે.
આવું કે સમાચારમાં દેખવા મળે છે કે છે આ ગંદા પાણીના કારણે લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે. ગંદુ પાણી પીએ એટલે ઝાડા ઉલટી પણ થઈ જાય છે. એટલે કે છે આ બધા ઘણા બધાએ કે ગંદુ પાણી પીવું, બધાના નળમાં એ પાણી જાય છે અને બધા લોકો પીવે છે, તો ઘણા બધા લોકોને કે છે ઝાડા ઉલટી પણ થઈ ગયા છે. તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલામાં પાણી કે ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું જે પાણી છે એ તું કે છે લઈ જા. સ્મિત તે સાંભળી ખૂબ જ ખુશ થઈ જાય છે. આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવાની રજા મળી, કારણ કે સ્મિતના અને એના મમ્મીને તો રોજે રોજ પાણી માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. પરંતુ જ્યાં અન્યુ મેડમને ત્યાં આવે છે તો એમના ઘરે જાય છે, તો એમના પાણી આવતું હતું, તો એમને કહ્યું કે તું આજે કે છે જે પણ મારા ઘરમાં પાણી ભરેલું છે એ તું તારા ઘરે પણ આ પાણી કે અમારા ઘરેથી કે તું લઈ જજે કે છે. હવે પાણી જે છે એ પાણી કેવું છે, અમૂલ્ય સંપત્તિ છે. પાણી એ જીવનનું અમૃત છે, જળ એ જ જીવન છે, બરોબર ને? આપણને આ પાઠમાં શું મૂલ્ય સમજાવ્યું છે, પાણીનું. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. અહીંયા શું કીધું છે આપણને, પાણી જીવનનું અમૃત છે, જળ એ જ જીવન છે. પાણી એ આપણી કેવી સંપત્તિ છે, અમૂલ્ય, બરોબર. તમને પ્રશ્નમાં પણ એવી રીતના પૂછે કે પાણી કેવી સંપત્તિ છે, તો કે પાણી જે છે એ અમૂલ્ય સંપત્તિ છે. પાણી આપણે જો બચાવીશું તો પાણી આપણને બચાવશે. એટલે એવું નહીં સમજવાનું કે આપણા ઘરે તો 24 કલાક પાણી આવતું હોય તો આપણે ઢોર ઢોર જ કરીએ, એવી રીતના આપણે ઢોરવું જોઈએ નહીં. આપણે જો પાણીને બચાવીશું તો પાણી આપણને બચાવશે, બરોબર. પાણી જે છે એ પાણી આપણને શું ઉપયોગમાં આવે છે, તો પાણી હોય છે એ પીવામાં ઉપયોગ આવે છે, રસોઈ બનાવવામાં ઉપયોગમાં આવે છે, તેમજ આપણી જે દૈનિક જે ક્રિયા છે એ બધામાં લગભગ પાણીની જરૂરિયાત પડતી જ હોય છે. જેમ કે કપડાં ધોવામાં, વાસણ ઘસવામાં, કચરા પોતા કરવામાં, ઘરની રસોઈ બનાવવામાં, ખેતીમાં, આ બધામાં પાણીની જરૂર પડે. પાણી વગર ચાલે છે એ બધા કામમાં? કપડાં ધોવા હોય તો આપણે પાણી વગર ધોઈ શકીએ છીએ? નથી ધોઈ શકતા. એવી જ રીતે વાસણ પણ આપણે ઘસવા હોય છે તો પાણી વગર ઘસી શકીએ છીએ? નથી ઘસી શકતા. એટલે આપણી જે દૈનિક જે જરૂરિયાતો જે છે એ બધામાં પાણીની જરૂર પડતી હોય છે. પીવાનું પાણી એ છે રંગ વગરનું, ગંધ વગરનું, સ્વચ્છ અને જંતુમુક્ત હોવું જોઈએ. તો તમારું જે પાણી હોય છે એ પાણી તમે જોજો કે થોડા દિવસ માટે ભરી રાખો તમે, તો એની અંદર ઝીણા ઝીણા પોરા પડી જતા હોય છે, એટલે જંતુ એવા નાના નાના પડી જતા હોય છે. એટલે કે ક્યારનું એ પાણી ભરેલું હોય તો શું થાય, એમાં જે જંતુઓ હોય છે એ જંતુઓ પડી જાય ને. બહુ ઘણો ટાઈમ પાણી તમે ભરી રાખો તો શું થાય, એની અંદર એ પાણી ગંદુ પણ થઈ જાય અને અંદર જંતુઓ પણ પડી જાય. એટલે પાણી હંમેશા કેવું હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ, બરોબર. પાણીને સ્વચ્છ અને શુદ્ધ બનાવવા માટે અત્યારે તો બધાના ઘરે આરો હોય જ છે, હોય છે ને? એટલે કે એ પાણીને કેવું બનાવે છે, શુદ્ધ બનાવે છે. પછી ઘણાના ઘરે આરો ના હોય તો એને શુદ્ધ બનાવવું હોય તો શું કરે છે, લોકો ઉકાળી દે છે પાણીને, શું કરે, ઉકાળી દે છે. અને એ રીતે પણ પાણી પછી સવારમાં એક મોટું તપેલું પાણીનું ગરમ કરીને પછી એને ઠંડુ પડવા દે, પછી એને આખો દિવસ એ પાણી પીવે છે, તો એ પાણી પણ કેવું થઈ જાય છે, ચોખ્ખું થઈ જાય છે. એટલે પાણીને સ્વચ્છ કરવા માટે અને શુદ્ધ બનાવવા માટે એને રોજે રોજ ગાળવું જોઈએ, પછી એને ઉકાળવું પણ જોઈએ. આ બધી રીતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પાણીને જંતુરહિત કરવા માટે આપણે વોટર પ્યુરિફાયર નામનું સાધન વપરાય છે, જે આરો અત્યારે દરેકના ઘરે છે એ, બરોબર. પાણીમાં વધુ પડતા ક્ષાર હોય છે, પાણીમાં શું હોય છે, પાણી ક્ષારવાળું હોય છે, એટલા માટે ક્ષારવાળું પાણી ન આવે એટલા માટે બધાના ઘરે આરો પ્લાન્ટ
હોય જ છે અને એ ક્ષાર એનાથી દૂર થઈ જાય છે અને પાણી એ ચોખ્ખું આવતું હોય છે। પછી એ સિવાય પણ પાણીને શુદ્ધ કરવા માટે બીજું શું વપરાય છે તો કહે છે સરગવાના બીજ અને તુલસીના પાનનો ઉપયોગ કરીને પણ પાણીને સ્વચ્છ બનાવવામાં આવતું હોય છે। જ્યારે મોટા શહેરો હોય છે તો એ મોટા શહેરોમાં પીવાના પાણી જે હોય છે તો જેમ કે કૂવો હોય કે મોટી મોટી ટાંકીઓ હોય છે તો એ તો કંઈ થોડી કે રોજ આપણે માટલું હોય તો માટલામાં રોજે રોજ આપણે વિછળતા હોય રોજે રોજ ધોઈને ભરતા હોય છે પણ જે મોટી મોટી ટાંકીઓ હોય છે એમાં આપણે પાણી રોજે થોડો કંઈ ધોતા હોય લોકો ના ધોતા હોય તો એ જે પાણી હોય છે એ પાણીને ચોખ્ખું કરવા માટે શું કરતા હોય છે તો એમાં ક્લોરિન વાયુ જે હોય છે અથવા તો જે ક્લોરિનની ગોળીઓ હોય છે એ નાખવામાં આવે છે જેથી કરીને એ પાણી ચોખ્ખું જ રહેતું હોય છે। બરોબર, જે કૂવાનું પાણી હોય કે મોટી મોટી જે ટાંકીઓ હોય છે એમાં પોટેશિયમ પરમેંગેનેટ નો ઉપયોગ કરીને પણ જંતુમુક્ત કરી શકાય છે, એટલે કે જંતુરહિત કરવામાં આવતું હોય છે। ગંદુ પાણી પીએ છીએ તો આપણને ટાઇફોઇડ, મેલેરિયા, કોલેરા, મરડો આ બધા રોગો થતા હોય છે। બરોબર, ગંદુ પાણી આપણે પીએ છીએ તો આવા બધા રોગો આપણે ચામડીના બધા રોગો આપણને થતા જોવા મળે છે। અને રોગચાળા વખતે તો પાણીને આપણે પાણીમાં રોગના જે જંતુઓ હોવાની ઘણી બધી શક્યતા હોય છે એટલા માટે તો આપણે પાણીને ઉકાળીને જ પીવું જોઈએ। બરોબર, જ્યારે પણ રોગચાળો હોય છે ત્યારે શું કરવું જોઈએ તો ત્યારે તો પાણીને ઉકાળવું જ પડતું હોય છે અને ઉકાળીને જ પાણી પીવું જોઈએ। પછી આપણે જ્યારે પણ જમવા બેસીએ છીએ અથવા તો શૌચ ક્રિયા કર્યા પછી આપણે હાથ અને પગ એ સાબુથી ધોવા જોઈએ। ધોવો છો ને કે નથી ધોતા? જ્યારે તમે જમવા બેસો છો કે નાસ્તો કરો છો કે કંઈ બી કરો છો તો ત્યારે આપણે જમવું હોય છે તો સૌથી પહેલાં આપણે હાથ આપણા ધોઈ નાખવા જોઈએ અને પછી જ જમવા બેસવું જોઈએ। નહીંતર પછી શું થાય કે તમે જ્યાં ત્યાં જેવા તેવા હાથે બધે ગમે ત્યાં અડેલા હોય અને એવા એવા હાથે પછી તમે જમવા બેસી જાઓ છો તો પછી શું થાય છે, રોગચાળો પણ ફેલાતો હોય છે, એટલે કે ચામડીના રોગો પણ થતા હોય છે। એટલે કે જ્યારે પણ આપણે જમવા બેસીએ છીએ ત્યારે જમતા પહેલાં આપણે હાથ પગ એ સાબુથી ધોઈ રાખવા જોઈએ। જ્યારે પણ આપણે માટલામાંથી પાણી લઈએ છીએ ત્યારે માટલામાંથી પાણી લેવું હોય છે તો આખો આપણે ગ્લાસ એ બોળવો જોઈએ નહીં, અથવા તો ચકલીવાળા માટલા હોય છે એટલે ચકલીથી પાણી લેવું જોઈએ, અથવા તો એવું માટલું ના હોય તો ડોયાનો ઉપયોગ કરવો જોઈએ। બરોબર, પરંતુ આખે આખો ગ્લાસ સાથે આપણે પાણી અંદરથી પાણી લેવું જોઈએ નહીં, કારણ કે તમારા હાથ કેવા હોય અને કોઈને ગમે કે ના ગમે એટલે આપણે એવી રીતે પાણી લેવું જોઈએ નહીં। બરોબર, માટલામાંથી આપણે પાણી લેવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ તો ડોયાનો ઉપયોગ કરવો જોઈએ। પછી આપણા જે આપણે રહીએ છીએ આપણે જે રહેઠાણની આસપાસ ગંદુ પાણી જો ભરાયેલું હોય એટલે કે આપણે ઘર આંગણાની આજુબાજુ જે આપણે રહેતા હોય છે ત્યાં આંગણું હોય દરેકને તો એ આંગણાની આસપાસ જો ગંદુ પાણી ભરાયેલું હોય તો તેમાં મચ્છર બેસતા હોય છે, બેસે છે ને, અને પછી મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે એટલે મચ્છર બેસે અને પછી એ પાણીની અંદર એ મચ્છર ઈંડા મૂકે એટલે પછી વધારે વધારે મચ્છરો ઉત્પન્ન થતા હોય છે। એટલે મચ્છરનો ઉપદ્રવ ન થાય એટલા માટે આપણે શું કરવું પડે કે આપણી આસપાસ જે ગંદુ પાણી ભરાયેલું હોય એનો યોગ્ય નિકાલ કરી દેવો જોઈએ। પાણી એ બહુ જ અમૂલ્ય કિંમતી સંપત્તિ છે, માટે તેનો બગાડ કરવો જોઈએ નહીં। બરોબર, કરાયો દરેકને પાઠમાં આપણને અહીંયા ગામ ગામના પાણીમાં પાણી વિશેનું મહત્ત્વ સમજાવેલું છે। ખાલી જગ્યા હું લખાવું છું, નવા પેજ ઉપર પાઠનું નામ લખી દેજો, પાઠનું નામ લખ્યા પછી બે લીટી છોડી દેજો અને સૂચના માંજો કે ખાલી જગ્યા પૂરો
ખાલી જગ્યા હું જે લખાવું છું એ તમારી નોટમાં પણ મારી સાથે સાથે તમારે લખવાનું છે. સારા અક્ષરે, દરેકના અક્ષર સારા થવા જોઈએ. પહેલી ખાલી જગ્યા છે પાણી, એ ખાલી જગ્યા સંપત્તિ છે, અમૂલ્ય. બીજું છે મોટા શહેરોમાં પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં ખાલી જગ્યા વાયુ પસાર કરવામાં આવે છે. તો કયો વાયુ? જે મેં હમણાં કહ્યો ક્લોરીન. ત્રીજી ખાલી જગ્યા છે ટાઇફોઇડ. સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે ખાલી જગ્યામાં ગયા વોટર પાર્ક. ક્રિયા પછી હાથ પર સાબુથી ધોવા જોઈએ. ખાલી જગ્યા પાણી પીવું જોઈએ. ઉકાળેલું જમીનમાંથી ભૂગર્ભ જળ બહાર કાઢવા માટે ખાલી જગ્યાનો
ઉપયોગ થાય છે। આપણે પછીના તાસમાં જોઈશું।